હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 SPCC. મિત્રો, આપણે પહેલા વિભાગ છે એનું પ્રકરણ 1 બેંક સાથેના પત્ર વ્યવહાર એ આપણે આજે શીખીએ છીએ. લાસ્ટ પીરિયડની અંદર આપણે બેંક સાથેના જે પત્ર વ્યવહાર છે એની થિયરી આગળની આપણે ટેક્સ્ટબુકના પેજ નંબર 1 જોયેલા હતા. એમને મેં તમને થોડા મુદ્દા યાદ રાખવાના કીધા હતા અને થોડું આપણે લેટર નંબર 2 એટલે કે આપણું જે એક્ઝામ્પલ 2 છે, ડીમેટ ખાતું ખોલાવવા અંગેના પત્રો કે જે ટેક્સ્ટબુક નંબર 6 ઉપરના છે એ આપણે જોયેલું હતું. તમે બધાએ ડીમેટ ખાતું કેવી રીતના ખોલવું અને એની સાથે કઈ કઈ પ્રકારની અગત્યની કન્ટેન્ટ છે પત્રની અંદર હોવી જોઈએ એ તમને મેં લાસ્ટ પીરિયડની અંદર ખાસ પ્રેક્ટિસ કરાવેલી હતી. તમારું હોમવર્ક પણ મેં વ્યવસ્થિત રીતના જોયેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 3, 4 અને 5, તો આ 3 એક્ઝામ્પલ છે એમનો અભ્યાસ કરીશું. આ બધા પાસે ટેક્સ્ટબુક અને સાથે સાથે પેન્સિલ હોવી ખૂબ જરૂરી છે, જેથી કરી તમે એની અંદર આવતા કોઈ ચેન્જીસ છે, ફેરફાર છે, તમે જોઈ શકો. કોઈપણ લેટરની જે આપણે શરૂઆત કરીએ તો હંમેશના માટે લેટરની જે સૂચના છે, ઉપરની જે સૂચના છે એ બરાબર ધ્યાનથી વાંચવી, સમજવી અને ત્યાર પછી જ આપણા પત્ર છે લખવા માટેની આપણે તૈયારી કરવી. એનું કારણ છે, જો આપણે સૂચનાને વ્યવસ્થિત નહીં સમજી શકતા હોય અથવા સૂચનાને ક્યાંક ભૂલથી અલગ રીતના સમજીશું તો એની અસર આપણા પત્ર ઉપર થશે અને ક્યાંક આપણો પત્ર છે એ અલગ રીતના લખાઈ જશે અથવા ભૂલવાળો લખાઈ જશે, તો આપને એ પરીક્ષાની અંદર આપણા માર્ક છે એ આપણે ઓછા મળે અથવા આપણે એ માર્ક છે એ લોસ કરવાનો સમય આવી શકે. ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનું પત્ર. મિત્રો, અત્યારે આપણે જ્યારે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ શીખીએ છીએ ત્યારે આપણી પાસે ઉપરની જે સૂચના છે એકદમ સ્પષ્ટ છે. અહીંયા કોઈ પણ પ્રકારની તમને મુશ્કેલી થાય એવી સૂચના આપેલી જ નથી. પણ જ્યારે આપણે સ્વાધ્યાયને લેટરની પ્રેક્ટિસ કરીશું ત્યારે આપણી જે સૂચના હશે એમાં થોડાક આપણે અંદરથી વિચારવું પડે એવી બાબતો આવશે, તો આપણે પ્રેક્ટિસ દરમિયાન એમને પણ જોઈ લઈશું. પત્રના માળખાને આપણે બરાબર જાણીએ છીએ એટલે એની ચર્ચાઓની સાથે વધારે ડીપમાં નહીં કરું. અહીંયા આપણી પાસે ફોન નંબર, મોબાઈલ નંબર, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાનો જે વિનંતી પત્ર લખીએ છીએ તો એવા છે ડૉક્ટર મિહિર લવંકર, 24 ફ્લેમિંગો પાર્ક, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદથી આ પત્ર પોતે લખે છે. એમની તારીખ ટેક્સ્ટબુક મુજબ 20 જુલાઈ 2017. મિત્રો, આપણે જ્યારે પત્ર લખતા હોઈએ, બેંકને ખાસ કરીને આપણા પત્રો લખતા હોઈએ ત્યારે આપણા જે પત્રો છે એમની જે ડેટ છે એ આપણે ખાસ આની અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય છે, કારણ કે આપણી જે ઘટના છે એ ક્યારે બને છે ને આપણે પત્ર ક્યારે લખીએ છીએ આ બંને બાબતો ખૂબ અગત્યની હોય છે. તો પત્ર લખતી વખતે આપણી જે તારીખ છે એ ખાસ વ્યવસ્થિત રીતના લખાવી જોઈએ, એ તમે બધા ધ્યાન ઉપર રાખજો. આ પત્રની તારીખ છે 20 જુલાઈ 2017. આપણે જ્યારે પત્રની અંદરની કોઈ પણ તારીખનો ઉલ્લેખ કરીશું ત્યારે હું તમને ફરી પાછી આ તારીખ વિશે ખાસ નોંધ આપીશ, કારણ કે આ લોજિકલ બાબત છે, આપણે બરાબર ધ્યાન ઉપર રહેવી જોઈએ. ઓકે, આપણે બેંકને પત્ર લખીએ છીએ એટલે બેંકના મેનેજરશ્રીને સંબોધીને પત્ર લખશું. મેનેજરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ. સાહેબશ્રી, હવે આપણા પત્રની મુખ્ય બાબત છે પેન્સિલ સાથે રાખવા વિનંતી હતી, તો આપ જોઈ શકો છો કે આપણી જે સૂચના હતી એ જ મુજબની સૂચનાને આપણે વિષયની અંદર ફેરવેલો છે. ઉપરની જે સૂચના હતી કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર, તો નીચે તમે જે વિષય લખો છો એકદમ ટૂંકો વિષય તમારો લખાવવો જોઈએ, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. હા, અહીંયા અંગેનો પત્ર એવો ઉલ્લેખ નહીં થશે, અહીંયા આપણે વિષય છે એટલે વિષય પૂરતું જ મર્યાદિત આપણે એમને ધ્યાનમાં લેશું. મિત્રો, ચેકના નાણાં ક્યારે, ચેકના નાણાંની ચૂકવણી કયા સંજોગોની અંદર અટકાવવી પડે, આપણે એક સામાન્ય બાબત પહેલાં મેળવી લઈએ પછી આપણે પત્રની અંદર આપણે જઈએ છીએ. જો મિત્રો, કોઈ પણ ચેક જ્યારે કોઈ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં લખતા હોય અને એવા ચેકની જે લાક્ષણિકતા છે એ બેરર હોય, એટલે કે ચેક છે બેરર પ્રકારનો હોય છે. ચેક આમ જુઓ તો એકાઉન્ટ પે અને બેરર, પણ એકાઉન્ટ પે છે એ એકાઉન્ટની અંદર જ જમા થતો એક પ્રકારનો ચેક છે, જ્યારે બેરર ચેક છે એ રોકડ સ્વરૂપની અંદર આપણે
કાઉન્ટર ઉપરથી જ પ્રાપ્ત થઈ શકે રોકડ એ પ્રકારનો ચેક હોય છે. કોઈપણ વ્યક્તિ એમને રજૂ કરી અને કાઉન્ટર ઉપરથી પેમેન્ટ મેળવી શકે છે. જો આપણો ચેક છે એ બેરર લાક્ષણિકતા ધરાવતો હોય તો મિત્રો એવા ચેક જો કોઈપણ કારણોસર આપણાથી કોઈ જગ્યા ઉપર ખોવાઈ જાય અથવા આપણાથી કોઈપણ એવી ભૂલ ભરેલી જગ્યા ઉપર મુકાઈ જાય તો એની અંદર લખેલી રકમ રૂપિયા જેટલું જોખમ છે આપણા માટે બની જતું હોય છે. તો અહીંયા કેવી ઘટના એક વ્યક્તિ દ્વારા બનેલી છે, એ ઘટના કાલ્પનિક છે પણ આપણે એમને પત્રના સ્વરૂપની અંદર અભ્યાસ અર્થે જોઈએ છીએ. ડૉક્ટર સાહેબનો એક ચેક છે એ કોઈપણ જગ્યા ઉપર ખોવાઈ ગયેલો છે. તો અહીંયા એ બાબતે આપને ચોક્કસથી જાણ કરશે. સૌથી પહેલો જે પેરેગ્રાફ છે, પેરેગ્રાફની અંદર જે તે વ્યક્તિ પોતાની ઓળખાણ છે એ હંમેશા બેંકને આપતા હોય છે. તો અહીંયા ડૉક્ટર મિહિર છે એ છેલ્લા 12 વર્ષથી એક બચત ખાતું ધરાવે છે. મેં લાસ્ટ પીરિયડની અંદર તમને વાત કરેલી હતી, આપણે ગ્રાહક બેંકના ગ્રાહક હોઈએ તો બેંક આપને જે તે ખાતાના પ્રકાર અને બેંકના જે એકાઉન્ટ નંબર હોય છે એનાથી ઓળખતા હોય છે. તો આપણે સૌથી પહેલાં આપણા ખાતાનો પ્રકાર, અહીંયા બચત ખાતું અને ખાતાનો જે કાલ્પનિક નંબર હોય છે એ આપણે અહીંયા લખવો જરૂરી છે. ખાતાનો નંબર પણ આપેલો છે. હું નિયમિતપણે આ ખાતાનો ઉપયોગ કરું છું. મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી ટેલિફોનિક વાતચીતના અનુસંધાનમાં પત્ર લખી રહ્યો છું. આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ એટલે કે કન્ફર્મ કરવું, આપણે જો એને વ્યવસ્થિત રીતના સમજીએ તો આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું. જો મિત્રો ક્યારે પણ એવી ઘટના બને, જેમ કે આપણું એટીએમ કાર્ડ છે, આપણું ડેબિટ કાર્ડ છે અથવા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે, જ્યારે ખોવાઈ જતા હોય છે ત્યારે આપણે આપણી ઓથોરાઇઝ જે સંસ્થા હોય છે એમનો ત્વરિત જ એક ટોલ ફ્રી નંબર હોય છે અથવા તો બેંક હોય તો એમના જે રજિસ્ટર્ડ નંબર હોય છે એમની ઉપર આપણે ત્વરિત ફોનથી જાણ કરતા હોય છે કે જેથી કરી અને આગળની કાર્યવાહી છે એ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. અહીંયા આપણે બેંકના મેનેજરને જ્યારે આપણો ચેક ખોવાઈ ગયો ત્યારે તરત જ આપણે બેંકના મેનેજરશ્રીને ટેલિફોનિક એટલે કે ઓરલ એક મૌખિક વાતચીત છે એ કરેલી હતી. હવે જે મૌખિક વાતચીત છે એ બેંકની અંદર માન્ય રહેતી નથી. મેં તમને લાસ્ટ પીરિયડની અંદર પણ આના વિશે વાત કરી હતી કે બેંક સાથે હંમેશા પત્ર વ્યવહાર થવો જોઈએ, પરંતુ અનિવાર્ય સંજોગો હોય તો આપણે એમની સાથે મૌખિક વાતચીત કરેલી પણ હોય. તો એ જે ટેલિફોનિક વાતચીત થયેલી હતી એમની પુષ્ટિ થાય છે. હવે ચેકના જે લાક્ષણિકતા છે, ચેક કોને કહેવાય આપણે જાણીએ છીએ, છતાંની લાક્ષણિકતા હું કહું છું. ચેક જેની તરફેણમાં લખાતો હોય વ્યક્તિનું નામ હોય, ચેકની અંદર તારીખ લખેલી હોય છે, ચેકની અંદર રકમ રૂપિયા લખેલા હોય શબ્દ અને આંકડાની અંદર, ચેકની અંદર જે વ્યક્તિ ચેક લખનાર છે એમની પોતાની સિગ્નેચર હોય છે, અથવા ચેક છે એ એકાઉન્ટ હોય અથવા તો જો બેરર હોય તો કોઈ વાંધો કોઈ નિશાની નહીં હોય પણ એકાઉન્ટ પે હશે તો એમનો ઉલ્લેખ કરેલો હશે. તો આપણે આપણા અને ખૂબ અગત્યની વસ્તુ ચેકના નંબર, ઓકે, બેંકનું નામ વગેરે આ બધી એમ ચેકની લાક્ષણિકતાઓ છે. તો જે તે વ્યક્તિ છે એમણે આ બધી વિગત બેંકના મેનેજરશ્રીને રજૂ કરવી પડશે, તો જ બેંકના મેનેજરશ્રી છે આ ચેકનું પેમેન્ટ છે એ પોતાની શાખા અને બીજી ઘણી બધી શાખાઓ એમાંથી એમનું પેમેન્ટ છે એ અટકાવી શકશે. તો અહીંયા શ્રીયુક્ત શ્રીકાંત જોશીના નામે લખાયેલો ચેક હતો. હવે જો યાદ રાખજો, હવે તારીખ આવે છે 19 જુલાઈ 2017. ચેક 19 તારીખે લખાયેલો હતો અને આપણે જે લેટર લખીએ છીએ એની તારીખ જુઓ, જે ઉપર શું આપેલી છે, અચ્છા 20 જુલાઈ 2017, એટલે કે 19 તારીખનો ચેક છે એ ગમે ત્યારે ખોવાઈ ગયો પણ આપણે 20 તારીખે આ લેટર લખીએ છીએ. એનો મતલબ એમ કે આપણે 19 તારીખથી 20 તારીખ સુધીના જે સમયગાળો છે એમાં ટેલિફોનિક વાતચીત આપણે મેનેજર સાથે કરેલી હતી. આ જે ચેક છે 10,000 રૂપિયાની રકમ રૂપિયાનો હતો, ચેકના નંબર પણ એની સાથે આપેલા છે, આ ચેક ખોવાઈ ગયો છે, આ ચેકનો જે પ્રકાર છે એ બેરર છે, બેરર ચેક છે, જોખમી છે, કારણ કે એ ગમે તે વ્યક્તિ કાઉન્ટર ઉપર રજૂ કરી બેંકની અંદર અને એમાંથી કેશ છે મેળવી શકે છે. આ ચેક ખોવાઈ ગયેલો છે અને જે તે વ્યક્તિથી ખોવાયેલો છે ખૂબ જ ચિંતિત છે એવી પણ એમને આપણે લેખિત ખાતરી આપે છે, ત્યારે એમને ચિંતા વ્યક્ત કરેલી છે. જો ઉપરયુક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈના દ્વારા પણ રજૂ કરવામાં, મિત્રો આપણાથી જે ચેક ખોવાઈ ગયો છે એ કોઈ અન્ય વ્યક્તિના હાથમાં આવે તો અને બેંકની અંદર રજૂ કરવામાં આવે તો એવા ચેકનું પેમેન્ટ ન થવું જોઈએ એવી અહીંયા વિનંતી કરવામાં આવે છે. એ ચેકના નાણાંની ચૂકવણી કરશો નહીં, આ સંદર્ભે આપ ત્વરિત કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. આભાર, આપનો વિશ્વાસુ મિહિર સાહેબ.
ओके, तो આપણે આ પત્રની અંદર ખૂબ અગત્યના ત્રણ ચાર મુદ્દાઓ શીખ્યા છે. એક તો ચેકની કેટલી બધી બાબતો શીખ્યા છે, બેરર ચેક છે, જોખમી છે, ચેક જો આપણો ખોવાઈ જાય, માની લો કે રાત્રે આપણો ચેક ખોવાઈ ગયો, ઓકે, તો આપણે આપણા બેંકના મેનેજરશ્રી છે એને આપણે ટેલિફોનિક રીતના પણ વાત કરી શકીએ છીએ, જેથી સવારે જ જ્યારે બેંકની બ્રાન્ચ ઓપન થાય એટલે તમારું પેમેન્ટ છે ત્યાં અટકી શકે છે. તો મિત્રો, આજના હોમવર્કની અંદર આપણે આ ત્રીજો લેટર છે એ સૌથી પહેલાં સૂચના સમજી અને મૌખિક લખવાનો પ્રયત્ન કરશું. એની અંદર જે મેં તમને હાઇલાઇટેડ કન્ટેન્ટ આપેલી છે એ કન્ટેન્ટ તમારી આવવી જરૂરી છે. આવો જ એક નવો પત્ર તમારી ટેક્સ્ટબુક પેજ નંબર 8 ઉપર આપેલો છે. બરાબર, સૂચના ઉપરથી તમે સમજી શકો છો. સૂચના બરાબર ધ્યાનથી જુઓ. બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. ગુડ. અહીંયા જુઓ, તમે વિનંતી પત્ર નથી લખતા, પણ તમારા પત્રનો પ્રકાર છે એ થોડો બદલાઈ જાય છે. એટલે કે ફરિયાદ કરતો પત્ર છે એ તમારી સામે આવે છે. આપણો જે બીજો પ્રકાર હતો આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ગયા હતા, આપણો એ પ્રકારે આજ બીજો લેક્ચર આપણા બીજા લેક્ચરની અંદર આપણે એમનો એક ઉદાહરણ છે શીખીએ છીએ. અચ્છા, સૌથી પહેલાં ચેકને ખોટી રીતે અમાન્ય કર્યું, આ મુદ્દાને આપણે સમજવો જરૂરી છે. મિત્રો, ચેકનું અમાન્ય થવું એટલે આપણે એવું એક અંગ્રેજી શબ્દ છે કે ચેક રિજેક્ટ થયેલો છે, એટલે કે ચેક છે એના માપદંડ છે એમાંથી કોઈ એક માપદંડ છે એ યોગ્ય નથી. જે ચેક માન્ય કરવા માટેના ગવર્મેન્ટ અને બેંકની જે પોલિસી છે એના જે માપદંડ છે નક્કી કરેલા છે કે આવા ચેક હોય એ યોગ્ય છે, અને જો ચેકની અંદર કોઈ ખામી રહેતી હોય તો એને અમાન્ય કરવો. હવે અહીંયા એક ઘટના એવી છે કે એક વ્યક્તિ છે એમણે કોઈ વેપારીને ચેક આપેલો છે, પણ ચેક અમાન્ય કરવામાં આવે છે, અને ચેક જ્યારે અમાન્ય બેંક દ્વારા કરવામાં આવે ત્યારે એ અમાન્ય થવાનું કોઈ કારણ છે એ બેંકે ચોક્કસથી એમના જે લેટર્સ હોય છે એમાં એમને રાઇટ કરીને લખીને અથવા તો રિમાર્ક કરીને આપવું જરૂરી છે. તો એ ખોટી રીતના અમાન્ય થયેલો એક ચેક છે, એમની એક ફરિયાદ છે. હવે મિત્રો, દર વખતે હું તમને જે કોમન બાબત આવતી હોય છે, જેમ કે ક્યારેક એડ્રેસ છે, તમારા ટેલિફોન નંબર છે, એ બધી ડિટેલ્સ હું તમારી સાથે અહીંયા શેર નહીં કરું, કારણ કે આપણે ધોરણ 11માની અંદર ઘણા બધા લેટરની પ્રેક્ટિસ છે ક્લાસરૂમની અંદર કરેલી જતી. અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા છે ને, ખાસ યાદ રાખજો, આપણો જે ચેક છે એ વેપારી પેઢી દ્વારા લખાયેલો છે, કારણ કે વેપારી પેઢી છે એમનું લેટર હેડ આપણે જોઈ શકીએ છીએ. સમરસ નોવેલ્ટી છે એ સોમનાથથી આ પેઢી છે એ ફરિયાદ કરે છે, અને એમની જે ફરિયાદ છે એ આંધ્ર બેંકના મેનેજરશ્રી છે એમને કરવામાં આવેલી છે. મુખ્ય વસ્તુ ઉપર હું જાઉં છું. વિષય છે બેંક દ્વારા ચેકને ખોટી રીતના અમાન્ય કર્યો હોવા અંગે, એટલે કે બેંકની ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે. હવે આપણે જોઈએ, હમણાં જ આપણે ચેકનું એક એક્ઝામ્પલ જોયેલું છે, તો આપણે હવે ચેકની લાક્ષણિકતાથી તો વાકેફ થઈ જ ગયા છીએ કે ચેકની અંદર શું લાક્ષણિકતા હોવી જોઈએ. સામાન્ય રીતના બેંકને લખાતા જે પ્રથમ પત્રો છે, સોરી પ્રથમ પેરેગ્રાફ જે છે, એ જે ફર્સ્ટ પેરેગ્રાફ હોય ને એમાં હંમેશને માટે આપણી એટલે આપણે જો વ્યક્તિગત હોઈએ તો નામ સાથે, અથવા જો કોઈ પેઢી હોય, વ્યાપારી પેઢી હોય, કોઈ ફોર્મ હોય, કોઈ કંપની સ્વરૂપ હોય, તો એમનું નામ અહીંયા ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. અહીંયા જોજો, ખાસ યાદ રાખજો, મેં તમને લાસ્ટ પીરિયડની અંદર પણ ચર્ચા કરી હતી બચત ખાતું અને ચાલુ ખાતું, બરાબર સમજો છો? તો બચત ખાતું અને ચાલુ ખાતાનો ડિફરન્સ મેં તમારી સામે ક્લિયર કર્યો હતો. અહીંયા છે વેપારી પેઢી છે એટલે અહીં બચત ખાતું એવો શબ્દ નહીં આવે, અહીંયા ચાલુ ખાતું એવો શબ્દ આવશે. જ્યારે અમે તમારા લેટર્સ છે એ ચેક કરતા હોઈએ છીએ ત્યારે આ વસ્તુને અમે પ્રથમ નજર ઉપર લઈએ છીએ કે ક્યાં તમારી ભૂલ થાય છે. ઓકે, તો એ ભૂલ તમારી ન થાય ખાસ કાળજી રાખજો. અહીંયા જે સમરસ નોવેલ્ટી છે, છેલ્લા 9 વર્ષથી આંધ્ર બેંકની અંદર ચાલુ ખાતું ધરાવે છે, એ ચાલુ ખાતાના નંબર પણ આપેલા છે. ચાલુ ખાતું જે નામથી રનિંગ છે એ પેઢીનું નામ છે સમરસ નોવેલ્ટી, એ પણ આપેલું છે. મોટાભાગના વ્યવહારો છે એ આ જ એકાઉન્ટ દ્વારા થાય છે. હવે સેકન્ડ અને મેન જે પેરેગ્રાફ છે ને આપણે જોઈએ, તો હવે મિત્રો અહીંયા જે આપણો પ્રશ્ન છે, આપણે જે ફરિયાદી પત્ર લખીએ છીએ, હંમેશા ખાસ યાદ રાખજો, કોઈ પણ જગ્યા ઉપર જ્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ ને ત્યારે એમનું ચોક્કસથી આપણી પાસે કોઈ પ્રૂફ હોવું જરૂરી છે. એટલે કે આધાર પુરાવો વગર આપણે ક્યારેય પણ ફરિયાદ છે એ આપણી બનતી જ નથી. તો અહીંયા આપણે ફરિયાદ કરીએ છીએ ત્યારે આપણી પાસે એ બાબતના ચોક્કસ પુરાવા હોવા જોઈએ. તો હું જ્યારે તમારી સામે આ જ ટેક્સ્ટબુકની અંદર આપેલો સેકન્ડ પેરેગ્રાફ રીડ કરું છું, એમની બધી જ કન્ટેન્ટ છે તમારે અંડરલાઇન કરવાની છે, અને જ્યારે તમે પત્ર લખશો
ત્યારે એમની અંદર થોડા શાબ્દિક ફેરફાર સાથે તમે એમને લખવાનો પ્રયત્ન કરજો. ઓકે, હવે જુઓ આ પત્ર, સોરી, જે તમારો ચેક છે એમની ડિટેલ્સ અહીં આપવામાં આવેલી છે. 15 જુલાઈ 2017 આપણે જે પત્ર લખીએ છીએ 23 જુલાઈ છે, અને એ પૂર્વે એટલે કે 15 જુલાઈ 2017 એક ચેક છે, જે ચેકના નંબર અહીંયા આપને આપેલા છે 004567. એનું એમાઉન્ટ છે એ છે 12,000 રૂપિયા. એ ચેક કોના નામથી કોના સામે લખાયેલો હતો? એ છે પ્રતિભા સ્ટોર સોમનાથ છે એમનો ચેક લખાયેલો હતો. આ ચેકને ચેક અન્ય વ્યાપારી પેઢી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો, એટલે કે આપણે પ્રતિભા સ્ટોરને ચેક આપેલો હતો અને પ્રતિભા સ્ટોરે છે એને પૈસા મેળવવા માટે પોતાના એકાઉન્ટની અંદર જમા કરાવવા માટે જે તે બેંકની બ્રાન્ચની અંદર આ ચેક છે ને રજૂ કરવામાં આવ્યો છે. હવે જોજો એનું રીઝન, પરંતુ એ ચેકના નાણાં એમના ખાતામાં જમા થયા નહીં. જો વ્યાપારી ચેક રજૂ કરે એટલે ચેક ઓકે હોય તો જે તે વેપારીના ખાતાની અંદર એ ચેકના પૈસા જમા થવા જ જોઈએ. ઓકે, સાંભળજો બરાબર. પણ ચેકના પૈસા જમા થતા નથી. અને એક બીજી વસ્તુ તમને ખાસ અહીંયા કહું છું, કારણ કે આ મેટર હજી વિદ્યાર્થી કક્ષાએ બહુ ઓછી તમને જોવા મળતી હોય છે. મિત્રો, જ્યારે કોઈ પણ ચેક બેંક દ્વારા રિજેક્ટ કરવામાં આવે અને અથવા તો અમાન્ય કરવામાં આવે, તો એ ચેક સાથે એક પેજ હોય છે અથવા એ ચેક સાથે એક રિમાર્ક લખેલું હોય છે કે આ ચેક છે રિજેક્ટ થવાનું રીઝન શું છે. અચ્છા, તો અહીંયા જે તે વ્યક્તિને એવું રીઝન આપવામાં આવે છે, કારણ આપવામાં આવે છે કે અપૂરતું બેલેન્સ, ઇનસફિશિયન્ટ બેલેન્સ તમે જ્યારે રજૂ કરો છો એ વેપારી પેઢીના ખાતાની અંદર સફિશિયન્ટ બેલેન્સ છે નહીં, જેથી આ ચેક છે એ પરત કરવામાં આવે છે. ઘણી વખતે આપણે ચેક બાઉન્સ થવો એવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો એ શબ્દ યાદ રાખજો. હવે એમની રજૂઆત કેવી રીતના છે? જુઓ, પાસબુકની છેલ્લી નોંધ, આ સમરસ નોવેલ્ટી એવું બોલે છે કે પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમે ચેક લખતા હોઈએ છીએ. વ્યાપારી પેઢી છે પોતાના રોજેરોજના જે ટ્રાન્ઝેક્શન થતા હોય ને મિત્રો, તો એ ટ્રાન્ઝેક્શન કરતી વખતે અમને માટે એ લોકો મોબાઈલની અંદર પણ બેલેન્સ ચેક કરી લેતા હોય છે, અથવા તો પોતાની પાસબુક હોય તો એમનું જે લાસ્ટ બેલેન્સ હોય ચેક એ પહેલાં જોઈ અને પછી જે લોકો ચેક લખતા હોય કે જેથી બેલેન્સ અવેલેબલ હોય તો જ ચેક એમને આપવો જોઈએ અથવા તો ચેક એમને ન આપવો જોઈએ. ચેક લખ્યો તે દિવસે ને આજે, એટલે કે ચેક લખાણો 15મી તારીખે અને આજની તારીખ 23, એટલે કે પત્રની અંદર બતાવેલી છે, તો બંને તારીખની વચ્ચેનું જે બેલેન્સ છે ને એ અમારા ખાતામાં 50,000 જમા છે. એટલે કે 12 તારીખથી લઈને 23 તારીખ સુધી બેંકની અંદર 50,000 તો બેલેન્સ છે, ચેક 12,000 મૂલ્યનો છે. તો મિત્રો, 50,000 બેલેન્સ અને 12,000 મૂલ્યનો ચેકને અમાન્ય કરવો એ તો ગંભીર બાબત જ ગણાય ને. તો આ એક બેંકની ભૂલ છે, ગંભીર બાબત છે, એવું અહીંયા એક સમરસ નોવેલ્ટી છે એ બેંકને ફરિયાદ કરે છે અને જણાવે છે. ઓકે, તો ઉપરોક્ત બાબતની સત્વરે તપાસ કરી અમને જાણ કરશો બેંકની આ પ્રકારની બેદરકારી વ્યાપારી પેઢીની જે પ્રતિષ્ઠા છે એમને હાનિ પહોંચાડે છે અને નાણાકીય વ્યવહાર અટકી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય એમની કાળજી રાખો. મિત્રો, તમે જુઓ, ખાલી એક ચેકનું રિજેક્ટ થવું અથવા અમાન્ય થવું એની કેટલી સાઈડ ઇફેક્ટ થતી હોય છે. આ વેપારી જે લોકો છે ને બિઝનેસ કરતા હોય તો એમની એક રેપ્યુટેશન હોય છે, એમનું એક નાણાકીય સર્કલ ટ્રાન્ઝેક્શન પણ ચાલતું હોય છે. એવા સંજોગોની અંદર આવા ચેક છે એ જે તે સમયે જો જમા ન થાય તો એક નાણાકીય એમની જે સાયકલ હોય છે ઘણી વખતે બ્રેક પણ થઈ જતી હોય છે અને માર્કેટની અંદર જે તે વેપારી છે એમની શાખ છે એ ખરડાઈ પણ જતી હોય છે. તો એ ન થાય એ બાબતની કાળજી રાખવા માટે જણાવવામાં આવે છે. મિત્રો, આ પત્ર ખૂબ અગત્યનો છે, પરીક્ષાલક્ષી પત્ર છે. એકવાર આ પત્રને શાંતિથી રીડિંગ કરવું અને ત્યારબાદ એમને જોયા વગર લખવા માટે પ્રયત્ન કરવો. લખી અને ફરી પાછું ટેક્સ્ટબુક સાથે આપણે એને કમ્પેરિઝન કરતા જશું, નાની મોટી ભૂલો હોય તો આપણે સુધારતા જશું, કારણ કે આપણે સેલ્ફ લર્નિંગ તરફ જ આગળ વધવાનું છે અને એના માટે આપણે હંમેશના માટે તૈયાર હોઈએ છીએ. એક નવો પત્ર આપણે જોઈએ છીએ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમની સુવિધા મેળવવા અંગેનો. ટેક્સ્ટબુક પેજ નંબર 9 તમે શીખી રહ્યા છો, એક્ઝામ્પલ નંબર 5, પાંચમું એક્ઝામ્પલ તમે શીખો છો અત્યારે. મિત્રો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ આ 3 પ્રકારના કાર્ડની જે ફેસિલિટી છે તમે જો બેંક પાસેથી મેળવવા માગતા હોય તો તમારે વિનંતી પત્ર છે બેંકને લખવો જોઈએ. અહીંયા આ સુવિધા મેળવનાર છે એ વ્યાપારી પેઢી નથી,
अच्छा तुम बराबर जुओ छो दिनेश शाह डभोई चोकड़ी नड़ियाद एमने आ पत्र है 11 ऑक्टोबर 2017 रोज लखेलो है मैनेजर श्री यूको बैंक पीजी रोड नड़ियाद। ओके तो जुओ अहीं दिनेश भाई शाह है यूको बैंक मैनेजर ने एक रिक्वेस्ट लेटर लखे एक विनती पत्र लखे अने विषयनी अंदर आपणे सूचना उपरथी ज आपणे प्रेक्टिस पड़ता शीखी गया छे कि आपणे केवी रीतना विषय लखवो जोईए डेबिट कार्ड अथवा एटीएम कार्ड छे ओब्लिक करीने आपेलू छे परीक्षानी अंदर जे शब्द मूकेलो होय सपोज एवुं पण बने कि एटीएम कार्डनी सुविधा मेळवा अंगे तो आपणे आपणा विषयनी अंदर ए सामान्य फेरफार छे ચોક્કસથી કરવા જોઈએ। સાહેબ શ્રી હું સિમ્પલ છે આ લેટર એટલે વધુ ડીપમાં નહીં જાઉં એવા લેટર હશે ત્યાં હું તમને વધારે આગળથી ઇન્ફોર્મેશન આપીશ। આપણે બેંકની એક સેવા છે એ શરૂ કરવા માટે જે વિનંતી કરીએ છીએ હું છેલ્લા 4 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર કાલ્પનિક નંબર અહીં આપેલા છે એ ધરાવું છું। પ્રથમ પેરેગ્રાફની અંદર તો આપણી ઓળખ આપણે બેંકને આપતા જોઈએ છીએ મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો હું આ જ વેપારી આ જ ખાતા તરફથી કરું છું। અહીંયા ખાસ યાદ રાખજો અહીંયા વ્યક્તિ ભલે વ્યવસાયી હોય એમ એવું લખે છે કે હું છેલ્લા 10 વર્ષથી ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાનો વ્યવસાય કરું છું પણ એ તો વ્યક્તિ છે એટલે વ્યક્તિએ પોતાનું ખાતું ખોલાવ્યું છે ભેટીનું ખાતું નથી ખોલાવેલું એટલે ઉપર બચત ખાતા નંબર આપેલા છે। ઘણી વખત કન્ફ્યુઝન થાય સર હમણાં એમ કહેતા હતા કે ધંધો કરતા હોય તો ચાલુ ખાતું ને અહીંયા તો નીચે લખ્યું છે કે ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાનો વ્યવસાય ને ઉપર પાછા બચત ખાતા નંબર પણ વૈયક્તિક માલિકી છે એટલે પોતાના ખાતા દ્વારા નાખી વ્યવહારો કરતા હશે। ઓકે આ એકમાત્ર ઓળખ છે ગુજરાત અને ગુજરાતની બહાર એમને ઘણી વખતે ખરીદી કરવા જતું હોય। હા મિત્રો જો એક સમય એવો હતો કે જ્યારે એટીએમ ડેબિટ કાર્ડની સુવિધાઓ નહોતી ત્યારે વેપારીઓ છે એ ગુજરાત ગુજરાતની બહાર ખરીદી કરવા માટે જતા હોય તો સાથે એમને કેશ એટલે રોકડ છે લઈને જવી પડતી હતી। નો ડાઉટ એનું ઓપ્શન પણ હતું પણ ઘણા બધા વેપારીઓ છે રોકડ સાથે લઈને જતા હતા તો જોખમનું પ્રમાણ એટલું બધું રહેતું પણ વર્તમાન સમયની અંદર એ જોખમને હળવું કરવા માટેની જે એટીએમ કાર્ડની સુવિધા છે એ પ્રાપ્ત છે। નાણાંની સલામતી રહે અને કોઈપણ શહેરની અંદરથી નાણાં ઉપાડી શકાય એવી સગવડતા આપું ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ આપવા માટે વિનંતી। વેપારી છે એમને બહાર જવાનું થાય છે કદાચ વેપારી ન હોય અમને સામાન્ય રીતના કોઈપણ વ્યક્તિને કોઈપણ શહેરમાંથી જ્યારે ઉચિંતા નાણાંની જરૂરિયાત હોય તો પણ પોતે ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ છે એનો ઉપયોગ કરી શકે છે। તો વેપારીને ખાસ જરૂર છે કે પોતે આવી એક સુવિધા જ કે ગમે શહેરમાંથી પોતે નાણાં કેશ છે એ વિડ્રોલ કરી શકતા હોવા જોઈએ। ઓકે તો આ અંગે શું કાર્યવાહી કરવી પડશે સિમ્પલ પોતે એક નાના વેપારી છે એમને આ કાર્યવાહીથી જાણકારી નથી તો એ બેંકને રિક્વેસ્ટ કરે છે કે મારું કાર્ડ જોઈએ છે તમારે શું કરવું પડશે અને અહીંયાથી કયા પ્રકારના પ્રૂફ આધાર પુરાવા આપીએ કે જેથી અમે આ નવી સેવા છે એ મેળવી શકીએ તો તમે ઝડપથી આ કાર્યવાહી કરશો જેથી કરી અને અમે આ કાર્ડ છે ઝડપથી મેળવી શકીએ। આભાર આપનો વિશ્વાસુ દિનેશ શાહ એ મિત્રો કોઈપણ પ્રકારનું બિડાણ આપેલું નથી એકદમ સિમ્પલ પ્રકારનો પત્ર છે આ 5મો પત્ર છે આપણે હોમવર્કમાં નહીં લખીએ આપણો આજનો હોમવર્કનો પત્ર છે 3જો અને 4થો બે જ પત્ર તમને હોમવર્કની અંદર આપું છું। ઓકે બાય।